ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગયા અંકમાં આપણે મોડલ પેપર નંબર 1 એમાં આપવામાં આવેલા પ્રશ્નોની ચર્ચા કરી હતી, બરાબર ને? તો આ ચર્ચાના આધારે તમે મોડલ પેપર નંબર 2 ના પ્રશ્નો લખવાની ટ્રાય કરી જશે, બરાબર ને? તો ચાલો આજે આપણે મોડલ પેપર નંબર 2 માં આપવામાં આવેલા પ્રશ્નોના જવાબની ચર્ચા કરીએ. ધોરણ 5 વિષય ગુજરાતી, મોડલ પેપર 2. ફ્રેન્ડ્સ, આપણે અગાઉ મોડલ પેપર 1 જોયું હતું, તેવી જ રીતે આજે મોડલ પેપર 2 જોઈશું. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના જવાબ 3-4 વાક્યમાં લખો. તો આપણે આગળ ચર્ચા કરી હતી તેમ આ પ્રશ્નો આપણે સમજીને અને વિચારીને લખવાના છે. તો ચાલો પહેલો પ્રશ્ન જોઈએ. સવાલ 1, પારસમણી પથ્થર વિશે શી માન્યતા ચાલી આવે છે? ફ્રેન્ડ્સ, આપણે પાર 3 મહેનતનો રોટલો, તેમાં પારસમણી પથ્થર વિશેની વાત કરી હતી, બરાબર ને? તો તમને યાદ છે? હા, પારસમણી પથ્થર વિશે એવું કહેવામાં આવે છે કે આ પથ્થર એટલો ચમત્કારી હોય છે કે તે લોખંડને પણ સોનામાં બદલી શકે છે. એટલે કે લોખંડની ઉપર આ પારસમણી પથ્થરને ઘસવામાં આવે તો તે લોખંડ પણ સોનાનું બની જાય છે. આવા કિંમતી પથ્થરને મેળવવા માટે ખૂબ તપ કરવું પડે છે. આવી બધી માન્યતા પારસમણી પથ્થર વિશે ચાલી આવે છે. હવે જોઈએ બીજો સવાલ, નદીનું પાણી સાગરમાં ભળતા નકામું કેવી રીતે બની જાય છે? તો ફ્રેન્ડ્સ, તમને ખબર છે નદીનું પાણી કેવું હોય? હા, મીઠું હોય, બરાબર ને? અને સાગરનું પાણી ખારું. તો નદીના પાણીનો આપણે શું શું ઉપયોગ કરીએ છીએ? હા, પીવા માટે, ખેતીમાં સિંચાઈ માટે. તો આવી રીતે નદીના પાણીનો આપણે ઘણી બધી રીતે ઉપયોગ કરીએ છીએ. શું આપણે સાગરનું પાણી પી શકીએ છીએ? ના. કેમ કે તે ખારું હોય છે. અને જો આ નદીનું પાણી સાગરના પાણીમાં ભળી જાય તો નદીનું મીઠું પાણી પણ ખારું બની જાય છે. હવે આપણે ખારું પાણી નથી તો પી શકતા કે ના તો તેનો ખેતી એવામાં ઉપયોગ કરી શકતા. તેથી નદીનું પાણી જો સાગરમાં ભળી જાય તો તે નકામું બની જાય છે, બરાબર ને? હા, તો ચાલો હવે ત્રીજો સવાલ જોઈએ, રાસ ગરબા વિશે તમારા અનુભવો લખો. ફ્રેન્ડ્સ, તમને ખબર જ છે રાસ ગરબા આપણા ગુજરાતમાં તો કોઈ પણ પ્રસંગ હોય રાસ ગરબા રમવામાં જ આવે છે. તો તેના વિશે તમને જે અનુભવ થયો હોય તે તમારે લખવાનો છે. જેમ કે જો મારો અનુભવ કહું તો હું કહીશ કે દર નવરાત્રિએ અમારી સોસાયટીમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે અને અહીં અમે બધા જ ફ્રેન્ડ ભેગા મળીને ગરબાની મજા માણીએ છીએ. એવી જ રીતે જો અમારા ઘરે કોઈ લગ્ન પ્રસંગ હોય તો ત્યારે પણ ગરબા રમવામાં આવે છે અને ગરબા રમવાની અમને ખૂબ જ મજા પડે છે. તો તમે પણ આવી રીતે તમારા અનુભવ લખી શકો છો, બરાબર? સમજ આવી ગયું ને? હા, હવે જોઈએ સવાલ 4, તમે તમારા માતા પિતાને કયા કયા કાર્યોમાં મદદ કરો છો? આ પણ તમારે તમારા અનુભવના આધારે લખવાનું છે. તમે તમારા મમ્મી પપ્પાને ઘરમાં કયા કયા કામમાં મદદ કરો છો તે તમારે લખવાનું છે. જેમ કે નાના બાળકો માતા પિતાને નાના નાના કામમાં મદદ કરે છે, જેમ કે મમ્મીને વાસણ ગોઠવવા લાગવા, શાક સમારવા લાગવું, કચરો સાફ કરવામાં મદદ કરવી, દાદા દાદીને પૂજા માટેના ફૂલો લાવી આપવા, પપ્પાને પીવા માટે પાણી આપવું, તો આવા કાર્યોમાં મદદ કરે છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આવા બધા કાર્યો કરવામાં તમારા માતા પિતાને મદદ કરતા જ હશો. તો અહીં આ સવાલના જવાબમાં તમારે આ જ કામોની યાદી બનાવીને લખવાની છે. તો હવે ઉપરના ચારેય પ્રશ્નોમાં તમને સમજ પડી ગઈ હશે, બરાબર ને? તો ચાલો હવે જોઈએ પ્રશ્ન 2, તમને ગમતી કાવ્યની 4 પંક્તિ લખો. તો ફ્રેન્ડ્સ, આપણે આગળ પેપર 1માં પણ વાત કરી હતી, તે મુજબ તમને ગમતી કાવ્યની કોઈ પણ 4 પંક્તિ અહીં લખવાની રહેશે.
હવે આગળ જોઈએ પ્રશ્ન બે બ. કારણ આપો. પહેલું કારણ, લેખકે મૂંગામોએ રજા લીધી. તો ફ્રેન્ડ્સ, પાઠ 5 સડીના પ્રતાપે તેમાં આપણે જોયું હતું કે લેખક ઘરે જવા માટે નીકળે છે ત્યારે પેલા સજ્જનને કહે છે કે હવે હું રજા લઉં. ત્યારે પેલા સજ્જન રજાને બદલે સજા સાંભળે છે અને લેખકને કહે છે, અરે તમે આવું કેમ કહો છો કે તમારા આવવાથી મને સજા થઈ? તમે આવ્યા તેનાથી મને તો આનંદ થયો. તમારા જેવા લોકો અમને મળવા આવે અને અમારી જોડે વાતો કરે એ તો અમને ખૂબ જ ગમે છે. આવી રીતે સજ્જન ફરીથી ઊંધું સમજે છે. ત્યારે લેખકને લાગે છે કે તેઓ ફરીથી કશું મોઢેથી બોલીને કહેશે તો પેલા સજ્જન એમનું ઓછી સાંભળી શકવાની શક્તિને કારણે ફરીથી કંઈક ઊંધું સાંભળશે. આથી તેઓ ફક્ત ડોકું હલાવે છે અને મૂંગા મોડે રજા લે છે. હવે જોઈએ બીજું કારણ, નર્મદા નદી પર સરદાર સરોવર બંધ બાંધવામાં આવ્યો છે. તો ફ્રેન્ડ્સ, આપણે આગળ વાત કરી હતી તે પ્રમાણે જો નદીનું પાણી આપણે અટકાવીએ નહીં તો એ બધું પાણી વહીને સાગરમાં ભળી જાય અને તે નકામું બની જાય. તો આ નર્મદા નદીના પાણીનો આપણે કાર્યક્ષમ ઉપયોગ કરી શકીએ તેથી તેની ઉપર સરદાર સરોવર બંધ બાંધવામાં આવ્યો છે. આ બંધમાં નર્મદા નદીનું પાણી સંગ્રહ કરવામાં આવે છે, ત્યારબાદ તેનો ઉપયોગ પીવા માટે, સિંચાઈ માટે કરવામાં આવે છે. આ પાણીને ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકો સુધી પહોંચાડવામાં આવે છે. આમ નર્મદા નદીનું પાણી ખંભાતના અખાતમાં નકામું બની વહી જતું અટકાવી તેનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય તે માટે નર્મદા નદી ઉપર સરદાર સરોવર બંધ બાંધવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, કારણ કેવી રીતે લખવા તે હવે તમને સમજાઈ ગયું હશે, બરાબર ને? તો ચાલો હવે આગળનો વિભાગ જોઈએ. પ્રશ્ન બે ક. નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે લખો. પહેલું વાક્ય, સરોવર ઈશ્વરનું વિશાળ હૃદય છે. આ વાક્ય સાચું છે કે ખોટું બોલો? હા, ખોટું, બરાબર ને? દરિયો ઈશ્વરનું વિશાળ હૃદય છે માટે આ વાક્ય ખોટું છે. હવે બીજું વાક્ય જોઈએ, ખુશાલીએ બધી ચોકલેટ ખિસ્સામાં મૂકી દીધી. તો બોલો, આ વાક્ય સાચું છે કે ખોટું? સાચું, બરાબર ને? તો આવી રીતે ખરા ખોટા તમારે આખું વાક્ય લખવાનું છે, ત્યારબાદ ખરા ખોટાની નિશાની કરવાની છે. ત્યારબાદ હવે જોઈએ આગળનો પ્રશ્ન 3 અ. નીચેના શબ્દોનો સમાનાર્થી શબ્દ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો. પહેલો શબ્દ છે ગિરિવર. તો ફ્રેન્ડ્સ, ગિરિવરનો સમાનાર્થી શબ્દ શું થશે બોલો? હા, પહાડ, પર્વત, બરાબર ને? હવે આ શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાનું છે, જેમ કે હિમાલય ઊંચો પર્વત છે. હવે જોઈએ બીજો શબ્દ, ભેટ. તો ભેટનું સમાનાર્થી થશે સોગાદ. હવે એના ઉપરથી આપણે વાક્ય બનાવીએ. તો મારા માતા પિતાએ મારા જન્મદિવસ ઉપર મને ભેટ આપી. તો આ પ્રમાણે તમે કોઈ પણ પ્રકારનું વાક્ય બનાવી શકો છો. ચાલો હવે આપણે પ્રશ્ન 3 બ જોઈએ. નીચે આપેલા વાક્યોના વિરોધી અર્થવાળું વાક્ય લખો. આપણે આગળ ચર્ચા કરી હતી તે પ્રમાણે અહીં વાક્ય આપવામાં આવ્યું છે. એ વાક્યમાં તમને લાઈન દોરેલો શબ્દ દેખાય છે. આપણે આ શબ્દનો વિરોધી શબ્દ લખીને આખું વાક્ય વિરોધી અર્થવાળું બનાવવાનું છે. પહેલું વાક્ય જોઈએ, મનનના પિતાજી પ્રામાણિક પોલીસ ઓફિસર છે. અહીં પ્રામાણિક શબ્દની નીચે લીટી દોરેલી છે. તો બોલો, પ્રામાણિકનું વિરોધી શું થશે? હા, અપ્રામાણિક, બરાબર ને? તો એને આપણે વિરોધી વાક્યમાં ફેરવવું હોય તો આવી રીતે લખી શકાય, મનનના પિતાજી અપ્રામાણિક પોલીસ ઓફિસર છે. તો આ પ્રમાણે આપણે આખું વાક્ય વિરોધી અર્થવાળું બનાવી દીધું. ત્યારબાદ બીજું વાક્ય જોઈએ, અમે નવું ઘર ખરીદ્યું. અહીં ખરીદ્યું શબ્દની નીચે લીટી દોરેલી છે એટલે ખરીદ્યુંનું વિરોધી શું થશે બોલો? હા, વેચવું. તો અહીં આપણે આખું વાક્ય જ્યારે વિરોધી બનાવીએ છીએ તો વાક્ય બનશે, અમે નવું ઘર વેચ્યું.
તો આ પ્રમાણે વિરોધી અર્થવાળું વાક્ય બનાવવાનું રહેશે. હવે જોઈએ પ્રશ્ન 3 ક. કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. આપણે પ્રશ્નપત્ર 1માં જોયું હતું તે પ્રમાણે અહીં અર્થભેદવાળી ખાલી જગ્યા આવશે, એટલે કે બે શબ્દ વચ્ચેનો ભેદ આપણે સમજવાનો છે અને ત્યારબાદ આ ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા જોઈએ. દુશાસન દ્રૌપદીને ખાલી જગ્યા ખેંચી બહાર લઈ આવ્યો. કૌંસમાં છે કેસ અને કેસ, તો અહીં કયું કેસ આવશે બોલો? હા, સરણાઈના સવાલું કેસ આવશે. એ કેસ એટલે કે વાર. ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે. સંતો હંમેશા ખાલી જગ્યા વચનો કહે છે. કૌંસમાં આપવામાં આવ્યું છે સત અને સટ, તો અહીં કયો સત આવશે? હા, સસલાના સવાળું. તો આ પ્રમાણે શબ્દોનો અર્થ સમજીને ત્યારબાદ આ ખાલી જગ્યા પૂરવાની રહેશે. હવે જોઈએ પ્રશ્ન 3 દ. લીટી દોરેલ શબ્દના સ્થાને યોગ્ય રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખવું. અહીં વાક્ય આપવામાં આવ્યું છે. પરીક્ષામાં ઓછા માર્ક્સ આવતા ગૌરવ ખૂબ શર્મિંદગી અનુભવે છે, તો અહીં કોની નીચે લીટી દોરેલી દેખાય છે બોલો? હા, શર્મિંદગી અનુભવે છે એની નીચે લીટી દોરેલી છે, તો એની જગ્યાએ આપણે યોગ્ય રૂઢિપ્રયોગ ઉપયોગ કરીને આ વાક્ય ફરીથી લખવાનું છે. તો વિચારો અહીં કયો રૂઢિપ્રયોગ આવશે? અહીં રૂઢિપ્રયોગ આવશે મોં પડી જવું. હવે એનો આપણે વાક્યમાં કેવી રીતે ઉપયોગ કરવાનો છે તે જોઈએ. અહીં આપણે લખીશું, પરીક્ષામાં ઓછા માર્ક્સ આવતા ગૌરવનું મોં પડી ગયું. તો આ પ્રમાણે યોગ્ય રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને વાક્ય ફરીથી લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન 3 ઈ. યોગ્ય સંયોજક લગાવો. તો ફ્રેન્ડ્સ, મેં તમને આગળ મોડલ પેપર 1માં સંયોજક કોને કહેવાય અને કયા કયા સંયોજકનો તમે ઉપયોગ કરી શકો છો તે અંગેની વાત કરી હતી. તો ચાલો અહીં આપવામાં આવેલ વાક્ય આપણે જોઈએ. હું સ્પર્ધામાં પ્રથમ આવ્યો, ખાલી જગ્યા મને ઇનામ મળ્યું. તો અહીં આપણે કયું સંયોજક લગાવી શકીએ કોઈ કહેશો બોલો? હા, તેથી. તો અહીં વાક્ય એવું બનશે, હું સ્પર્ધામાં પ્રથમ આવ્યો તેથી મને ઇનામ મળ્યું. આ તેથી શબ્દ બંને વાક્યોને જોડી દે છે, તેથી તેને સંયોજક કહેવામાં આવે છે. તો આ પ્રમાણે યોગ્ય સંયોજક લગાવી ખાલી જગ્યા પૂરવાની છે. પ્રશ્ન 4 અ. માંગ્યા મુજબ જવાબ લખો. અહીં કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે, એ સૂચનાના આધારે આપણે જવાબ લખવાના છે. નંબર 1, વાક્ય બહુવચનમાં ફેરવો. પટંગિયાનું ઈંડું લખોટી જેવું હતું. હવે આ વાક્યને બહુવચનમાં ફેરવીએ તો શું લખાશે બોલો? હા, પટંગિયાના ઈંડા લખોટી જેવડા હતા. તો આ પ્રમાણે વાક્યને આપણે બહુવચનમાં ફેરવવાના છે. ત્યારબાદ નંબર 2, કાર બદલો. તો કાર કેવી રીતે બદલવો તેની પણ આપણે આગળ ચર્ચા કરી હતી, તો એ પ્રમાણે આ વાક્યનો આપણે કાર બદલીએ. આપણે ફટાકડા ફોડ્યા હતા, હવે એનો કાર બદલીએ તો કંઈક આપણે આવું વાક્ય બનાવી શકીએ. આપણે ફટાકડા ફોડીશું, બરાબર ને? તો આ પ્રમાણે વાક્યનો કાર બદલવાનો રહેશે. હવે જોઈએ નંબર 3. નીચેના વાક્યને લાંબુ કરી લખો. અહીં વાક્ય આપવામાં આવ્યું છે, કાવ્યાએ ચિત્ર દોર્યું. તો આપણે આ વાક્યમાં કોઈ પણ જગ્યાએ શબ્દ ઉમેરી આ વાક્યને લાંબુ કરીને લખવાનું છે. જેમ કે કાવ્યાએ સુંદર ચિત્ર દોર્યું, અથવા તો એવું વાક્ય પણ બનાવી શકાય કે કાવ્યએ કુદરતી ચિત્ર દોર્યું. આમ આપણે કોઈ પણ શબ્દ વચ્ચે ઉમેરી વાક્યને લાંબુ કરીને લખવાનું છે. ત્યારબાદ નંબર 4, સર્વનામ વાપરો. સારામાંથી છૂટી બધા બાળકો
ખાલી જગ્યા ઘરે ગયા. તો બોલો અહીં કયું સર્વનામ વાપરી શકાશે? હા, પોતાના. અહીં ખાલી જગ્યામાં પોતાના સર્વનામ લખી દઈશું. તો વાક્ય બનશે, સારામાંથી છૂટી બધા બાળકો પોતાના ઘરે ગયા. ત્યારબાદ નંબર 5, સંજ્ઞાની નીચે લીટી દોરો. અહીં વાક્ય આપવામાં આવ્યું છે, યમુના નદીનો કિનારો રઢિયારો છે. તો આ વાક્યમાં જુઓ અને કહો કે સંજ્ઞા કોણ છે? આપણે આગળ કહ્યું હતું ને કે સંજ્ઞા એટલે કે નામ, તો અહીં સંજ્ઞા શોધીને બતાવવાની છે. તો કોણ છે? હા, યમુના. તો અહીં યમુના શબ્દની નીચે આપણે લીટી દોરી દઈશું. હવે જોઈએ નંબર 6, પ્રત્યય લગાવો. કોફી ખાલી જગ્યા ડોક્ટર વાંધો લે છે. તો અહીં કયો પ્રત્યય લાગશે? હા, નો. કોફીનો ડોક્ટર વાંધો લે છે. તો આ પ્રમાણે યોગ્ય પ્રત્યય લગાવીને ખાલી જગ્યા પૂરવાની છે. તો ફ્રેન્ડ્સ, તમને માંગ્યા મુજબ જવાબ આપો એ પ્રશ્નમાં સમજ પડી ગઈ હશે, બરાબર ને? તો ચાલો હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 4b, નીચેના ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ કરી ફકરો ફરીથી લખો. વિદ્યાર્થી મિત્રો, આપણે જેવી રીતે મોડેલ પેપર 1માં ફકરાનું આરોહ અવરોહ સાથે વાંચન કર્યું હતું અને તે મુજબ વિરામ ચિહ્નનો ઉપયોગ કર્યો હતો, તો ચાલો આપણે આ ફકરો વાંચીએ અને યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ કરીએ. કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. અહીં વાક્ય પૂરું થાય છે એટલે કે પૂર્ણવિરામ લાગશે. તે બહુ પ્રામાણિક હતો. અહીં ફરીથી વાક્ય પૂરું થાય છે એટલે ફરીથી આપણે પૂર્ણવિરામ લગાવીશું. સંતોષી પણ એટલો જ. અહીં પણ વાક્ય પૂરું થાય છે એટલે લાગીશે પૂર્ણવિરામ. એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યા. અહીં આપણે થોડું અટકવું પડે છે એટલે અહીં અલ્પવિરામ મૂકીશું. ત્યારબાદ શું પૂછવા લાગ્યા તે વાંચીએ. મોચી ભગત, અહીં મોચી ભગતને બૂમ પાડે છે એટલે એને આશ્ચર્ય થાય છે એટલે અહીં લાગશે ઉદ્ગાર ચિહ્ન. મારા પગના પગરખાનું શું પડે? અહીં શું છે? પ્રશ્ન છે એટલે લાગશે પ્રશ્નાર્થ ચિહ્ન. અને જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા બોલવામાં આવેલું વાક્ય દર્શાવવાનું હોય તો તેને અવતરણ ચિહ્નની વચ્ચે દર્શાવવામાં આવે છે એટલે અહીં બંને બાજુ અવતરણ ચિહ્ન લાગશે. તો આ મુજબ આપણે યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ કરીને ફકરો લખવાનો રહેશે. હવે જોઈએ પ્રશ્ન 5a, શબ્દકોષના ક્રમમાં શબ્દો ગોઠવો. તો ફ્રેન્ડ્સ, આપણે આગળ ચર્ચા કરી હતી તે પ્રમાણે શબ્દકોષના ક્રમમાં જ્યારે શબ્દો ગોઠવવાના હોય તો સૌથી પહેલાં સ્વરથી શરૂ થતા શબ્દો મૂકવા અને ત્યારબાદ વ્યંજનથી શરૂ થતા શબ્દો લખવા. તો અહીં જે શબ્દો આપવામાં આવ્યા છે તેનું આપણે વાંચન કરીએ. વિશ્વાસ, આશ્ચર્ય, ભિક્ષા અને ટેવ. તો અહીં સ્વરથી શરૂ થતો શબ્દ કયો છે? બોલો. હા, આશ્ચર્ય. તો સૌથી પહેલાં આશ્ચર્ય શબ્દ આવશે. ત્યારબાદ ત્રણેય શબ્દ વ્યંજનથી શરૂ થાય છે. તો બીજા નંબર ઉપર કયો શબ્દ આવશે? તેવ. ત્યારબાદ ભિક્ષા અને છેલ્લે આવશે વિશ્વાસ. તો આ પ્રમાણે શબ્દકોષના ક્રમમાં શબ્દો ગોઠવવાના રહેશે. ત્યારબાદ પ્રશ્ન 5b, શબ્દ સમૂહ માટે એક શબ્દ વાપરો. નંબર 1, નદી કે દરિયા વચ્ચે આવેલો જમીન ભાગ. તો બોલો શું કહેવાશે? હા, બેટ. હવે બીજું જોઈએ, મહેનત કરનાર. તો શું કહેવાય? મહેનતુ, બરાબર ને? ત્યારબાદ ત્રીજું, લોકોનું ભરણ પોષણ કરનાર, ઉછેરનાર માતા. તો શું કહેવાશે? બોલો. હા, લોકમાતા, બરાબર ને? તો આ પ્રમાણે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો રહેશે. હવે જોઈએ પ્રશ્ન 5k, નીચેનામાંથી ગમે તે એક વિષય ઉપર નિબંધ લેખન કરો. ફ્રેન્ડ્સ,
આપણે આગળ પણ ચર્ચા કરી હતી કે નિબંધ લેખન માટે કોઈ પણ વિષય આવી શકે. આપણે આ વિષય માટે જે કઈ પણ જોયું હોય, સાંભળ્યું હોય, અનુભવ્યું હોય તો એના આધારે તમારે તમારા વિચારો રજૂ કરવાના છે. અહીં પહેલો વિષય છે વર્ષા ઋતુની પ્રકૃતિ પર અસર. આપણે અત્યારે જ વર્ષા ઋતુનો અનુભવ કર્યો. હમણાં જ વર્ષા ઋતુ જાણે કે પૂરી થઈ, તેની આપણી આજુબાજુની પ્રકૃતિ પર કેવી કેવી અસરો થાય છે તે આપણે અહીં લખવાની છે. તમે જોયું જ હશે કે ચોમાસાની ઋતુ પૂરું થાય એટલે આ પ્રકૃતિ પર કેવી અસરો થાય છે, બરાબર ને? તો બસ એ જ વાતો અહીં તમારે લખવાની છે. ત્યારબાદ બીજો વિષય છે આપણું ગુજરાત. ફ્રેન્ડ્સ, આપણે ગુજરાત રાજ્યમાં રહીએ છીએ એટલે ગુજરાત વિશે ઘણી બધી વાતો આપણને ખબર જ છે. સાથે આપણે ગુજરાત વિશેની કવિતા પણ ભણ્યા હતા, તો ફ્રેન્ડ્સ એમાં પણ આપણે ગુજરાત વિશે ઘણી બધી વાતો કરી હતી. તો આવા જ બધા વિચારો તમારે આ નિબંધમાં લખવાના છે, બરાબર ને ફ્રેન્ડ્સ? તો આ નિબંધ લેખન કેવી રીતે કરવું તે તમને હવે સમજાઈ ગયું હશે. ફ્રેન્ડ્સ, આપણું નિબંધ લેખન કાર્ય 7 માર્ક્સનું છે એટલે નિબંધ લેખનમાં આપણે એટલીસ્ટ 15-17 વાક્યો તો લખવા જ જોઈએ અને તેનાથી વધુ પણ તમે લખી શકો છો, બરાબર ને ફ્રેન્ડ્સ? તો આવી રીતે આપણે મોડલ પેપર 1 અને મોડલ પેપર 2 બંનેના પ્રશ્નોની ચર્ચા કરી. હવે આ પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવાના છે તે તમને સમજાઈ ગયું હશે. તો આવી રીતે જ પરીક્ષાની તમે તૈયારીઓ કરો અને સરસ મજાની પરીક્ષા આપો. એના માટે બધાને બેસ્ટ ઓફ લક. બાય બાય.